ગુજરાતની આ પવિત્ર ધરતી અને એ ધરતી માટે કવિઓએ અદ્ભુત વર્ણન કર્યા, કારણ કે આ ધરતીમાં એવા માઢુડા છે કે વટ વચનને પાળે, વટ વચન અને વ્યવહારમાં પાળવા વાળા માણસો જે હતા, અને એ માણસોની અંદર પ્રથમ ક્રમે કોઈ આવતું હોય તો એ બારવટિયા છે, કારણ કે બાર બાર વટ પાળતા હતા, ક્યારે કોઈની બેન દીકરીની સામે નજર નાખીને જોવે નહીં, ક્યારે કોઈ ગરીબને હેરાન ન કરે અને લૂંટે નહીં, અને જ્યારે જ્યારે ગરીબને જરૂર પડે ત્યારે આપતા હોય છે, એ આ બારવટિયા હતા. અને બારવટિયાની ખાનદાનીની તો વાત જ ન થાય. અને એમાં એ જે બારવટીઓ છે એ જોગીદાસ ખુમાણનું નામ કોઈને ન સાંભળ્યું હોય. અને એ જોગીદાસ ખુમાણ અને એક બાઈની મારે તમને વાત કરવી છે, દીકરીની વાત કરવી છે. જોગીદાસ ખુમાણ અને દીકરીની વચ્ચે જે સંવાદ થયો છે એની મારે તમને વાત કરવી છે. કે ગામડું ગામ અને જોગીદાસ ખુમાણે એલાન કર્યું કે આ ગામ ભાંગવાનું છે, અને ગામની અંદર ધડાધડી ધડાધડી એકદમ બાવણા બંધ થવા માંડ્યા. એ દરવાજા પોતપોતાના ઘરના લોકો છે એ દરવાજા બંધ કરવા માંડ્યા કે હમણાં જોગીદાસ ગામ ભાંગશે કે ભાંગ્યું, ભાંગશે કે ભાંગ્યું. એ ગામની અંદર હોપો પડી ગયો. પણ એક ઘરમાં એક સ્ત્રી હતી ને એક બેન હતી ને એ ભાઈ ધ્રુજતી હતી, અને એને એમ થતું હતું કે મારો પતિ છે એ વાડીએ ગયો છે, અને ગામનું માણસ બહાર નથી જઈ શકે એમ, બહારનો માણસ ગામમાં આવી શકે એમ નથી, જે જે જગ્યાએ છે ત્યાં જ રહેવાના છે. મારા પતિનું શું થશે? એ પોતાની અંદર ચિંતા એટલી બધી થતી હતી. પણ રાત વીતી ગઈ, ગામ હજી ભાંગ્યું નહોતું. બીજો દિવસ ઉગ્યો અને બીજા દિવસનું બપોર થયું, અને એ દીકરીને પોતાના પતિની ચિંતા થતી હતી કે કાલ સવારનો મારો પતિ ભૂખ્યો છે, આજ બીજો દિવસનું બપોર થયું છે, હવે ગમે એમ કરી અને મારે મારા પતિને ભાત દેવા માટે જવું પડશે. કારણ કે એટલી બધી ચિંતા થતી હતી કે મારો પતિ ભૂખ્યો હશે, અને કેટલી દયાળુ બેન હશે કે એક બાજુ અહીંયા જોગીદાસ હમણાં ગામ ભાંગશે કે ભાંગ્યું, ભાંગશે કે ભાંગ્યું એવો સમય છે, અને તોય છતાં પોતાના પતિની ચિંતા થાય છે ને એને ભાતું દેવા માટે, એને જમવા આપવા માટે વાડીએ જવાની તૈયારી કરી ભાઈ. અને ભાતું બાંધ્યું અને ભાતું માથા ઉપર લઈ અને જ્યાં પગથિયું ઉતરે ત્યાં હાહુ બહાર નીકળી ભાઈ. સાસુએ કીધું કે કઈ બાજુ? અને એ દીકરી એમ કહે છે કે મારો પતિ કાલ સવારનો ભૂખ્યો છે, આજ બપોર પડ્યા છે, અને ગામમાં હોપો પડ્યો છે, અને બહારનું માણસ કોઈ અંદર આવી શકે એમ નથી, તો મારે એને ભાત દેવા માટે જવું છે, એને જમાડવા માટે જવું છે. અને એ વખતે હાહુ એમ કહે છે કે આખા ગામમાં હોપો પડી ગયો છે, અને જોગીદાસ હમણાં ગામ ભાંગશે કે ભાંગ્યું, ભાંગશે કે ભાંગ્યું એવો સમય છે, અને તારે ભાતું દેવા માટે જવું છે કે હા મારે જવું છે, ભલે મને મારી નાખે. કે મારી તો કદાચ નહીં નાખે, પણ એ તારો બાપ તારા ઘરેણા લૂંટી લે હે. હા હું આવા શબ્દો કાઢ્યા ભાઈ, અને ત્યાં તો ભાઈ આમ રૂવાડા બેઠા થઈ ગયા. શું કીધું? કે તારો બાપ તારા ઘરેણા લૂંટી લે છે. અને એ વખતે દીકરીએ એમ કીધું કે હવે મારે જોવું છે કે બાપ એ દીકરીને કેવી રીતે લૂંટી શકે. બાપ અને દીકરીનો પ્રેમ તો અદ્ભુત હોય છે, કે મારે જોવું છે બાપ છે એ દીકરીને કેવી રીતે લૂંટી શકે. પોતાના સાસરિયાના જે ઘરેણા પહેરેલા હતા એ તો હતા જ, અને પછી પોતાની કબાટની ચાવી ભાઈ હતી એ હાથમાંથી લઈ, અને એ વખતે જે કબાટો આવતા હતા પેટી આવતી હતી લાકડાની એ તાળું ખોલી, અને એની અંદર જે બાપ પોતાના બાપે જે દીધેલા ઘરેણા હતા એ ઘરેણા પહેરી લીધા. પોતાના સાસરિયાના ઘરેણા તો પહેરતી જ હતી, અને પછી તો ભાઈ પીરના ઘરેણા પહેરી લીધા, અને ઘરેણે લોટપોટ થઈ, અને એ દીકરી છે માથામાં ભાત લઈ અને એની હાહુને કીધું કે આજ મારે જોવું છે, તું જો મને મેણું મારતી હોય કે તારો બાપ તને લૂંટી લેશે, તો મારે જોવું છે કે બાપ દીકરીને કઈ રીતે લૂંટી શકે. અને એમ કરી અને સાસુનું કેવું માની નહીં અને પોતાના પતિને ભાત દેવા માટે નીકળી ગઈ, અને ભાત દેવા માટે નીકળીને ભાઈ ઘરેણે આખી લોટપોટ થઈ ગયેલી, આખી ઘરેણાની ભરેલી બાય અને લૂંટારાઓ જોઈ ગયા. અને જોયા પછી એમ લાગ્યું કે ઓહો આવો હોપો પડી ગયેલો છે, અને આવા હોપા પડેલામાં તે આ બાઈ એટલા બધા ઘરેણા પહેરીને નીકળી, આને કોઈની બીક નહીં લાગતી હોય, અને ફરતા ફરતા થઈ ગયા બારવટિયા ભાઈ, અને કીધું ઘરેણા કાઢી દે. ત્યારે એમ કીધું કે ઘરેણા કાઢી દઉં,
પણ તમારા મોઢા જોયામાં એમ નથી લાગતું કે તમે જોગીદાસ હોવ. તમારા કોઈમાંથી કોઈ જોગીદાસ નથી આમાં. અને એટલું કીધું કે અમે જોગીદાસના માણસો છીએ. કે જોગીદાસના માણસા છો? કે હા, કે આ બધાય ઘરેણા મારે આપી દેવા છે. પણ જોગીદાસ આવીને માંગે તો મારે ઘરેણા આપી દેવા છે. જોગીદાસ આવીને મને લૂંટે તો મારે ઘરેણા આપવા છે. અને લોકો જાય છે, એ દીકરીની ફરતા બે ત્રણ બારવટિયા ઉભાર્યા અને એક બે આવ્યા અને જોગીદાસને કીધું કે એક દીકરી આવી છે અને એ એમ કહે છે કે જોગીદાસ ખુદ મને લૂંટવા આવે તો મારે ઘરેણા આપી દેવા છે. અને જોગીદાસને એમ લાગ્યું કે આટલા બધા ઘરેણા પહેરી અને નીકળવું આવા સમયમાં, એટલે આટલી નિડર સ્ત્રી હશે કોણ? અને જઈને જોયું તો માથા ઉપર વાત છે ને ઘરેણે આખી ભરેલી છે. અને કીધું કે દીકરી બેટા, તું ઘરેણા કાઢી દે, અમારાથી તને લૂંટાય નહીં, તને સ્પર્શ ન કરાય. હું તો બારવટીયો છું, હું તો બાર બાર વટ પાડવા વાળો છું. તને અમે રંજાડીએ એ પહેલાં તું ઘરેણા કાઢી દે. કે ઘરેણા કાઢી દઉં, પણ મારે એક પ્રશ્ન પૂછવો છે. કે તારે પ્રશ્ન પૂછવો છે બેન? કે પૂછી લે. કે હું જ્યારે મારા પતિને ભાત દેવા માટે નીકળી અને એ વખતે મારી સાસુએ મને મેણું માર્યું કે તારો બાપ જોગીદાસ તને લૂંટી લેશે, તો હવે મારે જોવું છે કે બાપ છે એ દીકરીને કેવી રીતે લૂંટે છે. અને ત્યાં તો ભાઈ જોગીદાસ ખુમાણના રૂવાડા બેઠા થઈ ગયા. અને એટલું કીધું કે બેટા, હવે તારે લૂંટાવાની બીક ન રાખવાની હોય અને બાપ ક્યારેય દીકરીને લૂંટે નહીં. અને તારી હાહુને કહેજે કે આજ મારી પાસે બેટા કાંઈ છે તો નહીં, હું તને આપી શકું એમ નથી, પણ તારી હાહુને કહેજે કે આ જે મારો બાપ જોગીદાસ હતો ને, એ જોગીદાસે આ ગામ છે તમને કાપડામાં આપ્યું, હવે આ જગ જોગીદાસ છે આ ગામ ક્યારેય લૂંટશે નહીં, જિંદગી પૂરી થઈ જાય પણ જોગીદાસ ખુમાણ આ ગામને ક્યારેય લૂંટશે નહીં. આવી ઘટનાઓ બનતી હોય છે અને દીકરીના એક જ નાનકડા એવા પ્રશ્નની અંદર એ આખું ગામ બચી ગયું હતું. એ અમુક શબ્દો એવા હોય છે કે હૃદયમાં લાગી જાય પછી તો ભાઈ આર પાર નીકળી જવું પડે. બીજ કે જબુ કે મોતી પરોઈ લે તો પરોઈ લે, એવી આ બધી વસ્તુ છે. અને જોગીદાસ ખુમાણના હું વખાણ કરવાના હોય.